subscribe now and press the bell icon. Never miss an update. Hello dear student. Namaste. Jai Shri Krishna. गंगोत्री स्कूल ગોંડલ માં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 1 વિષય કમ્પ્યુટર છે, તેમાં ચેપ્ટર નંબર 1 એટલે એનું નામ છે સ્પેસ બાર કી. તો સ્પેસ બાર કી માં બાળકો તે કેવી હોય છે, તે શું કાર્ય કરે છે અને તેમાં ઘણું બધું આપણે શીખવાનું હોય છે. તો સૌથી પહેલા જોઈએ થોડો એવો સ્પેસ બાર કી વિશે ઇન્ટ્રો તમને આપી દઉં. તો એમાં સૌથી પહેલા તો એક કીબોર્ડ પર આવેલી હોય છે, સ્પેસ બાર કી હોય છે તે કીબોર્ડ પર આવેલી હોય છે. હવે એમાં જોઈએ આગળ તો સ્પેસ બાર, બરાબર છે. સ્પેસ બાર કી કેવી હોય તો કે તમે જોઈ રહ્યા છો એને સ્પેસ બાર કી કહેવામાં આવે છે. સ્પેસ બાર કી ના ઘણા બધા પ્રકાર હોય, જેમ તમે કીબોર્ડ જુદા જુદા હોય એમાં એવી જ રીતે કી પણ જુદી જુદી હોય છે. તો તેને આપણે ગુજરાતીમાં આ રીતે લખી શકીએ છીએ. તો બાજુમાં આપેલી ખાલી જગ્યા છે જે તમારા બુકમાં, એમાં તમારે પણ આવી જ રીતે લખવાનું રહેશે. ત્યારબાદ એને ઇંગ્લિશમાં આ રીતે લખાય છે. તો તેનો સ્પેલિંગ થાય SPACEBAR સ્પેસ બાર કી, બરાબર છે. તો એને તમે આપેલી ખાલી જગ્યામાં લખી શકો છો. ત્યારબાદ તમારી બુકમાં પેજ નંબર 22 ઉપર વાંચો અને લખું એવું આપેલું હશે. તો તેમાં આપણે ખાલી હું તમને અહીંયા સમજૂતી જ આપું છું, તમારે એમાં સુંદર મજાના અક્ષરથી લખવાનું રહેશે. સ્પેસ બાર કીબોર્ડની સૌથી લાંબી કી છે. કીબોર્ડ પર સૌથી લાંબી કી એટલે કઈ કી છે? સ્પેસ બાર કી, બરાબર છે. ત્યારબાદ બે શબ્દ વચ્ચે જગ્યા છોડવી માટે, હવે તમે જોઈ રહ્યા છો જે મારું લખાણ છે તેમાં બે શબ્દ વચ્ચે મેં જગ્યા છોડેલી છે. શબ્દ અને વચ્ચે બંનેમાં જગ્યા છોડેલી દેખાય છે તમને? યસ, બરાબર છે. તો બે શબ્દ વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસ બાર કી નો ઉપયોગ થાય છે. જો બે શબ્દ હોય અથવા તો તમારે બે કોઈ પણ લેટર છે, તમારે કોઈ પણ વચ્ચે બે જગ્યા, બે શબ્દ વચ્ચે જગ્યા છોડવી છે તો એનો ઉપયોગ થાય છે સ્પેસ બાર કી નો. તો ચાલો બોલો મારી સાથે બધા, સ્પેસ બાર કી કીબોર્ડ પરની સૌથી લાંબી કી છે. ત્યારબાદ બીજું, બે શબ્દ વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસ બાર કી નો ઉપયોગ થાય છે, બરાબર છે. ત્યારબાદ બાળ મિત્રો, તો કે એબીસીડી વચ્ચે જગ્યા, એ બી સી અને ડી વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસ બાર કી નો ઉપયોગ થાય છે. ઉપયોગ કરવાથી જો કેવું દેખાય છે, એ પછી સ્પેસ, પછી બી, પછી પાછી સ્પેસ બાર કી પ્રેસ કરવાની, પછી સી અને પછી પાછી સ્પેસ બાર કી પ્રેસ કરવાની. તો આ મુજબનું લખાણ તમને જોવા મળશે. ત્યારબાદ બાળકો, રંગ પૂરો આપેલું છે પેજ નંબર 22 પર, તેમાં તમારા મનગમતા રંગ પૂરવાના છે અને એની નીચે તમારે સરસ મજાનું સ્પેસ બાર કી નું ચિત્ર પણ દોરવાનું છે અને સામેની સાઈડ એટલે કે પ્રોજેક્ટ વર્ક આપેલું છે તેમાં સૂચના એવી લખેલી છે કે નીચે આપેલ જગ્યામાં મોનિટર, સીપીયુ, કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર, પેન ડ્રાઈવ, સીડી, સ્પીકર વગેરે વસ્તુઓ કટિંગ કરી અને ચોટાડવાની છે, બરાબર છે. તો આવી ઘણી બધી વસ્તુઓ તમને કેમાંથી મળી જાય? ન્યૂઝપેપર છે, મેગેઝિન છે અથવા તો તમારી પાસે આજુબાજુમાં બુક સ્ટોર હોય તો ત્યાંથી પણ તમે આ બધી વસ્તુનું કટિંગ પરચેસ કરી શકો છો. પરંતુ જો તમને ન્યૂઝપેપર અથવા તો મેગેઝિન માંથી મળી જાય તો તમારે બહારથી લેવાની કઈ જ જરૂર નથી. આપણું ચેપ્ટર અહીં પૂર્ણ થઈ છે. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ.